विद्यार्थी मित्रों नमस्कार। गया लेक्चर में एक आखो दाखलो पूरो कर्यो छे प्रक्रियाना हिस्साबों में। अत्यारे जेटला विद्यार्थी मित्रों आमा ऑनलाइन लेक्चर में जोड़ाया हशे एमनो हार्दिक स्वागत करूँ छूँ। पर साथे एक बाबतनो ध्यान पण दोरू छूँ कि अत्यारे मारे जे विषय अत्यारे भणावो छूँ ए विषय एटले एडवांस एकाउंटन्सी। એટલે એડવાન્સ એકાઉન્ટન્સી વિષય સિવાયના વિદ્યાર્થી મિત્રો હોય તો એ આમાંથી લેફ્ટ થઈ શકે છે, જઈ શકે છે, કારણ કે એ વિષય તમારે આવતો નથી એટલા માટે। અને એ જ લેક્ચર ગયા વખતે લીધું હતું અને એ લેક્ચરમાં ગયા વખતે એક દાખલો કરાવ્યો હતો અને એ દાખલો કરતી વખતે ઘણી બધી બાબતોનું ધ્યાન દોર્યું હતું કે આ પ્રક્રિયાના હિસાબોમાં કઈ રીતે દાખલાઓ ગણવા એની વાત તમને કરી છે અને એ પ્રમાણે આપણે આગળ વધવાનું હોય એમ માનું છું કે કદાચ બધી વિગતો આપને સમજાઈ ગઈ હશે। એમાં પહેલા દાખલો જે ગણાવ્યો હતો એ એડવાન્સ એકાઉન્ટન્સીમાં એપ્રિલ 2013માં પૂછાયેલો દાખલો, એક વસ્તુ ત્રણ પ્રક્રિયામાંથી પસાર થાય છે અને જાન્યુઆરી 2013ને લગતી માહિતી નીચે મુજબ છે એ દાખલો હતો। હવે આજે એ જ વર્ષે એટલે કે એપ્રિલ 2013માં પૂછાયેલો દાખલો છે પણ એ અથવામાં છે, એ દાખલાનું આપણે ગણતરી કરીશું। એ દાખલાની ગણતરી કરતી વખતે અથવામાં જે દાખલો છે એ પહેલાં હું વાંચી જાઉં છું અને પછી આપણે સમજીએ કઈ રીતે ગણવાનો છે। એ તમારી સામે વિગત મૂકી છે, રુજુ લિમિટેડની એક વસ્તુ એ બી અને સી એમ ત્રણ પ્રક્રિયામાંથી પસાર થાય છે, ત્યારબાદ તેને તૈયાર માલના સ્ટોક ખાતે ફેરવાય છે, તારીખ 31/3/2012ના રોજ પૂરા થતા વર્ષની માહિતી નીચે મુજબ આપવામાં આવી છે। કુલ 5 ખાના છે, વિગત પ્રક્રિયા એ, પ્રક્રિયા બી, પ્રક્રિયા સી, તૈયાર માલનો સ્ટોક। વિગતમાં શરૂઆતનો સ્ટોક છે, પ્રત્યક્ષ માલ સામાન છે, પ્રત્યક્ષ મજૂરી છે, કારખાનાના પરોક્ષ ખર્ચા છે, આખા સ્ટોક છે, શરૂઆતના સ્ટોક માટે આંતર પ્રક્રિયાના નફા પછીની પ્રક્રિયા પર ચઢાવેલ નફો અને ત્યારબાદ ફેરબદલી કિંમતના ટકા। આ ફેરબદલી કિંમતના ટકા એટલે નફો ફેરબદલી કિંમતમાં, આ આટલી વસ્તુ આપી છે। પછી પેરેગ્રાફ છે, દરેક પ્રક્રિયાનો સ્ટોક પ્રાથમિક પડતરને ધોરણે આપવામાં આવે છે અને તૈયાર માલનો આખર સ્ટોક જે કિંમતે પ્રક્રિયા સીમાંથી મળે છે તે કિંમતે આંકવામાં આવે છે। વર્ષ દરમિયાન કુલ વેચાણ 800,000 હતું, એના આધારે તૈયાર કરો નંબર 1 દરેક પ્રક્રિયાના ખાતાઓ, નંબર 2 તૈયાર માલ સ્ટોક ખાતું અને નંબર 3 ખરેખર મળેલ નફાની ગણતરીનું પત્રક। આ પ્રકારે ત્રણ વિગતો તૈયાર કરવાની છે, ત્રણ વિગતો એટલે દરેક પ્રક્રિયાના ખાતાઓ એટલે પ્રક્રિયા એ બી સી એટલે આ ત્રણ પ્રક્રિયાના ખાતા, ત્યારબાદ તૈયાર માલના સ્ટોકનું ખાતું। અહીં તૈયાર માલના સ્ટોકનું ખાતું એવું કીધું છે પણ ખરેખર તૈયાર માલના સ્ટોકનું ખાતું ન કહેવામાં આવતું હોય તો પણ પહેલાં દાખલાની જેમ દરેક તબક્કે નફો દર્શાવતા પ્રક્રિયાના ખાતા બનાવો, એટલે દરેક પ્રક્રિયાની સાથે તૈયાર માલના સ્ટોકનું ખાતું બનાવવાનું હોય જ, કારણ કે એના આધારે જ ખરેખર નફો કેટલો છે એની માહિતી મળશે। અને નંબર 3 અહીં આપી દીધો, ખરેખર મળેલ નફાની ગણતરીનું પત્રક। આ પ્રકારે હવે આ દાખલાની ગણતરી કેમ કરવી એ તમને નમૂનો પણ આપી દીધો છે અને નમૂના અનુસાર ગણતરી કેમ કરવી એની માહિતી પણ તમને આપી દીધી છે અને એના આધારે ગણતરી કરવાની છે। ગણતરી કરતી વખતે કઈ રીતે કઈ બાબતોનું ધ્યાન રાખવું એ વિગત જોતા જઈએ, એ વિગતો જોતા જઈએ ત્યારે અહીં જે તે વિગતના સંદર્ભની માહિતી આપણી પાસે હોવી જોઈએ। બધા વિદ્યાર્થી મિત્રોને કીધું હતું કે પ્રક્રિયાના ખાતાના નમૂના તૈયાર કરીને તમારી પાસે હાથ ઉપર રાખો કે જેના આધારે સીધો ગણતરી કરવામાં અનુકૂળતા રહે, એ પ્રકારની આપણે છેલ્લે વાત થઈ હતી, છેલ્લા 2 લેક્ચરથી આ જ વાત થઈ છે, આજે બીજો દાખલો ગણાવો છું। હું એમ માનું છું કે તમે બધા જ પ્રક્રિયાના ખાતાઓ બનાવી લીધા હશે અને તમારા હાથમાં હશે, એટલે હું જેમ જેમ બોલતો જઈશ તેમ તેમ એ વિગત ત્યાં જે બોલતા જઈએ એ પ્રમાણે લખતા જવાનું છે અને એ પ્રમાણે આગળ વધતા જવું છે। છેલ્લે તમારી સામે આ દાખલામાં જવાબ તરીકે વિગત આપી જ દીધી હોય છે એટલે એની સાથે પછી ટેલી કરી લેવાનું, જ્યાં કદાચ ક્યાંક પ્રિન્ટિંગ મિસ્ટેક હોય
ત્યાં તમને હું કેતો જઈશ અને એના આધારે આપણે આગળ વધવાનું છે. તો શરૂઆત કરીએ. અહીં શરૂઆત કરતાં પહેલાં આ ગણતરી ખૂબ સરળ છે, પણ જે આખો નમૂનો છે એ નમૂનો તૈયાર કરી લેવો. અહીં વિગત છે શરૂઆતનો સ્ટોક, પ્રત્યક્ષ માલ સમાન, પ્રત્યક્ષ મજૂરી, પ્રક્રિયા એનું ખાતું બનાવીએ ત્યારે આ ત્રણ વિગતો આવશે. આ ત્રણ વિગતોનો સરવાળો કરશો એટલે કુલ રકમ આવશે. કુલ રકમમાંથી આખર સ્ટોક બાદ કરશો એટલે પ્રાથમિક પડતર આવશે, અને પ્રાથમિક પડતરમાંથી પ્રાથમિક પડતરમાં કારખાનાના પરોક્ષ ખર્ચા પ્લસ કરશો એટલે કારખાના પરોક્ષ ખર્ચા પ્લસ કરશો એટલે ખરેખર પડતર આવશે, અને એ ખરેખર પડતર ઉપર આ નફાની ટકાવારીના આધારે નફો ગણવાનો. નફાની ટકાવારીના આધારે નફો ગણતી વખતે નફો ફેરબદલી કિંમત પર છે કે પડતર કિંમત પર, એ બાબત ખાસ જોવાની. અહીં ફેરબદલી કિંમતના ટકા એવો લખ્યો છે, એટલે કે ગયા વખતે જે આગળનો દાખલો ગણ્યો છે એ જ પ્રકારે પડતર ઉપર હોય તો પડતર ઉપર સીધી નફાની ટકાવારી. અહીં ત્રિરાશિનું સૂત્ર મૂકવું પડશે, ફેર આટલો છે. એટલે વિગત જોતા જઈએ અને ગણતરી કરતા જઈએ, અને ગયા વખતે દાખલા ગણાવતી વખતે જે પ્રકારે ગણતરી કરી છે એ જ પ્રકારે જ્યારે પણ કોઈ એક પ્રક્રિયાનું ખાતું તૈયાર કરીએ ત્યારે ઉધાર બાજુ કુલ ચાર ખાના હશે. એમાં પહેલું ખાનું વિગતનું, બીજું કુલ રકમનું, ત્રીજું કુલ પડતરનું, અને ચોથું નફાનું. ઉધાર બાજુ એ જ પ્રકારે અને જમા બાજુ પણ એ જ પ્રકારે ચાર ખાના હશે. ત્યાં પણ વિગતો, કુલ રકમ, કુલ પડતર અને નફો આ પ્રકારે ખાતામાં હેડિંગ લખવાના, અને ત્યારબાદ વિગતમાં લખીએ. તો જ્યારે પ્રક્રિયા એક, બે, ત્રણ અથવા એ, બી, સી આ પ્રકારે તૈયાર કરી ત્યારે કુલ રકમનું જે ખાનું છે કુલનું એ પહેલાં તૈયાર કરી લો, પછી બાકીનું પડતર અને નફો એ તૈયાર કરો. હવે ગયા વખતે તમને કીધું હતું કે અહીં જે પહેલી પ્રક્રિયાનું ખાતું તૈયાર કરશો એમાં શરૂઆતના સ્ટોકમાં આંતર પ્રક્રિયાનો નફો નથી, એ આપણે છેલ્લે જોઈએ. શરૂઆતના સ્ટોક માટે આંતર પ્રક્રિયાનો નફા, પછીની પ્રક્રિયા પર ચઢાવેલો નફો, તો એ પ્રક્રિયા એમાં નથી. બીમાં 4000 છે, સીમાં 4000 છે, અને તૈયાર માલના સ્ટોકમાં 22000 છે. તો એ બાબત ખાસ ધ્યાનમાં લેવી. અને બીજો આખર સ્ટોકની અહીં રકમ આપેલી છે 10000, 12000, 8000 અને 30000, એની કુલ રકમ છે. તો એ આખર સ્ટોકની પડતર શોધવાની છે, અને આ છેલ્લે નફો, નફો ફેરબદલી કિંમત પર કે પડતર પર, એ આ ત્રણ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે. એના આધારે તૈયાર કરવાનું. પહેલી પ્રક્રિયાનું ખાતું તૈયાર કરતી વખતે બીજી કોઈ અન્ય વિગત નહીં આવે, એટલે આ જ વિગત લખી દેવી. તો શરૂઆતનો સ્ટોક, અને એમ માનું છું કે તમારી પાસે આ આખું પત્રક તૈયાર હશે, અને એ પ્રમાણે આપણે લખતા જઈએ, હું બોલતો જાઉં પ્રમાણે. તો પ્રક્રિયા એનું ખાતું તૈયાર કરીએ, વિગતમાં લખતા જઈએ. શરૂઆતનો સ્ટોક કુલના ખાનામાં રકમ રૂપિયા 20000, ત્યારબાદ પ્રત્યક્ષ માલ સમાન કુલના ખાનામાં લખીએ રકમ રૂપિયા 30000, પ્રત્યક્ષ મજૂરી કુલના ખાનામાં લખીએ 40000. હવે અહીં આ ત્રણેય રકમનો સરવાળો કરો. ત્રણેય રકમનો સરવાળો કરીએ એટલે જે સરવાળો આવે એ કુલ રકમ કહેવાય છે. એટલે કુલ રકમ એ પ્રકારે લખી દેવો. કુલ રકમ એટલે કુલ રકમ અહીં ત્રણેયનો સરવાળો કરો એટલે 90000 થશે. એમાંથી આખર સ્ટોક બાદ કરવાનો છે, અહીં આખર સ્ટોક બાદ કરવાનો છે. તો માઇનસ આખર સ્ટોક રકમ રૂપિયા 10000, આખર સ્ટોક 10000 બાદ કરશો એટલે અહીં કુલ પ્રાથમિક પડતર આવશે 80000. પ્રાથમિક પડતરમાં પરોક્ષ ખર્ચા, એટલે ક્યારેક શિરોપરી ખર્ચા કહે છે, ક્યારેક પરોક્ષ ખર્ચા કહે છે, એ કારખાનાના પરોક્ષ ખર્ચા પ્લસ કરવાના, એટલે ખરેખર પડતર આવશે. તો કારખાનાના પરોક્ષ ખર્ચા અહીં 24000 છે, પ્લસ કરો એટલે 80000માં 24000 પ્લસ કરતાં કુલ રકમ 104000 થાય છે. અને એ 104000 ઉપર નફો 25% ગણવાનો છે, પણ ફેરબદલી કિંમત પર 25%. ગયા દાખલામાં તમને સમજૂતી આપી હતી કે ત્રિરાશિનું સૂત્ર મૂકીને એને ગણતરી કરી. ફેરબદલીના ટકા જ્યારે આપવામાં આવ્યા હોય તો જેટલા ટકા આપવામાં આવ્યા હોય એના આધારે આ કિંમત છે. એટલે અહીં આપણે જે રકમ ધારીએ, રકમ ધારવી પડશે, ફેરબદલી કિંમત કેટલી, તો ફેરબદલી કિંમત 100 રૂપિયા, અને એમાં 25% નફો, એનો અર્થ એમ કે નફાનો એમાં સમાવેશ થઈ જાય છે. ફેરબદલી કિંમત આપવામાં આવી હોય તો એની પડતર ફેરબદલી કિંમત કરતાં ઓછી, કારણ કે જે નફાનો દર આપ્યો છે એના આધારે એટલો નફો બાદ કરવાનો છે. તો અહીં પણ એ જ સ્થિતિ થશે કે ફેરબદલી કિંમત એ પ્રક્રિયામાં 25% છે. એટલે ધારો કે 100 રૂપિયા ફેરબદલી કિંમત હોય,
અને 25% નફા એટલે કે 25 રૂપિયા નફો હોય તો એની પડતર 75 રૂપિયા થાય. અને એની રકમ જ્યારે 75 રૂપિયા થાય ત્યારે એ રકમને એ બાબતને ત્રિરાશિના સૂત્રમાં મૂકવાની. ત્રિરાશિના સૂત્રમાં એ રીતે મૂકવી કે જ્યારે 75 રૂપિયા પડતર હોય ત્યારે નફો 25% માટે કુલ રકમ 104,000 હોય ત્યારે નફો કેટલો, એ પ્રકારનું ત્રિરાશિનું સૂત્ર મૂકશો એટલે સીધી નફાની રકમ આવશે. અને એ નફો એટલે 34,667 રૂપિયા આવે છે, એ ત્યાં લખી દેવો. અને એ કુલના ખાનાનો સરવાળો કરી લેવો, કુલના ખાનાનો સરવાળો કરશો એટલે 138,667 રૂપિયા આવે છે. ત્યારબાદ પડતર અને નફો આ પ્રક્રિયા એના બે ખાના બાકી છે એનો સરવાળો કરી લેવો, એ ખાના પૂરા કરી લેવાના. હવે એમાં કઈ રકમ લખવી તો શરૂઆતના સ્ટોકમાં કોઈ નફો નથી એટલે એ નફો ન હોવાને કારણે બધી જ રકમ પડતર કહેવાય છે, એટલે 20,000 રૂપિયા. બાકીના જે ખર્ચાઓ છે બધા જ પ્રત્યક્ષ માલ સામાન, પ્રત્યક્ષ મજૂરી, કારખાનાના પરોક્ષ ખર્ચા, એ બધા જ ખર્ચા જેટલા હોય એ જ એની પડતર છે, એમાં નફો નથી હોતો. એટલે એ જ્યાં જ્યાં લખાય ત્યાં કુલની જેટલી જ રકમ પડતર કહેવાય. એટલે અહીં પ્રત્યક્ષ માલ સામાન 30,000 છે તો એની પડતર પણ 30,000, એટલે નફામાં નીલ પ્રત્યક્ષ મજૂરી 40,000 છે તો એની કુલ પડતર પણ 40,000 એટલે નફો નીલ. ત્યારબાદ કુલ રકમ એનો સરવાળો કરશો એટલે કુલની જેમ જ 90,000 રૂપિયા આવશે, કારણ કે ચારેયમાં નફો ક્યાંય નથી. એટલે ત્યારબાદ આખર સ્ટોકમાં પણ પહેલી વખત જ્યારે ગણતરી કરો ત્યારે પડતર એની જેટલો સ્ટોક હશે એટલી જ હશે. એટલે અહીં 10,000 સ્ટોક છે એટલે એની પડતર પણ 10,000 જ હશે. એટલે પડતર કેવી રીતે ગણવી અહીં સૂત્ર ગઈકાલે તમને સમજાવી દીધું છે કે આખર સ્ટોકની પડતર બરાબર, અહીં સમજાવી દીધું આખર સ્ટોકની પડતર બરાબર આખર સ્ટોક ગુણ્યા તમને સમજાવી દીધું છે. એક પ્રકારે જોતા જઈએ જોઈ લઈએ બધું આખર સ્ટોક ગુણ્યા કુલ પડતર છેદમાં કુલ રકમ. આખર સ્ટોકની પડતર કઈ રીતે લખવી તો એ પ્રક્રિયા એનું જે ખાતું ગયા વખતે ગયા લેક્ચરમાં ગણાવ્યું હતું એમાં લખ્યું છે, પણ એમાં એક પ્રિન્ટિંગ મિસ્ટેક છે. અને એ પ્રિન્ટિંગ મિસ્ટેક તમને કીધું કે કુલ રકમના ખાનામાં જુઓ 80,000 છે પણ કુલ રકમમાં 10,000 લખેલી ચૂકવી છે એટલે ત્યાં 80,000 લખાયું છે. એટલે અહીં કુલ પડતર 10,000 જ આવશે અને એ પ્રકારે એની ગણતરી કરવાની છે. એટલે એ પ્રમાણે આગળ વધતા જવાનું છે. વિગત આપી છે તો એ પ્રમાણે આખર સ્ટોક ગુણ્યા કુલ પડતર અને છેદમાં કુલ રકમ. એટલે આખર સ્ટોક પણ 10,000 છે, કુલ પડતર પણ 10,000 છે અને કુલ રકમ પણ 10,000 છે. એનો અર્થ એમ કે અહીં કુલ આખર સ્ટોકની પડતર 10,000 જ આવે છે એટલે પડતરમાં 10,000 લખી દીધા. એટલે કુલ રકમ 10,000 છે આખર સ્ટોકની અને 10,000 પડતર છે એટલે નફો નીલ. ત્યારબાદ પ્રાથમિક પડતર પણ એક સરખી જ આવશે. ત્યારબાદ પરોક્ષ ખર્ચ 24,000 24,000 નફો નથી એટલે બંનેનો સરવાળો એક સરખો જ થશે 104,000 અને ત્યાં 104,000 અને ભૂલથી 124,000 લખાઈ ગયા લાગે છે. એ 124,000 નહીં પણ 104,000. આ પ્રકારનું કદાચ થોડુંક ક્યાંક પ્રિન્ટિંગ મિસ્ટેક હશે એટલે થોડુંક સુધારો કરી લઈએ. અહીં 104,000 24 ની જગ્યાએ
અને એના ઉપર નફો ગણવાનો. તો નફો પૂલમાં ગણી લીધો છે. જે નફો ગણ્યો છે એ નફાની રકમ પડતરના ખાનામાં લખવાની નથી, સીધી નફાના ખાનામાં લખવાની છે. એ નફો નફાની ગણતરી કરતાં 34,667 રૂપિયા આવે છે. એ નફાના ખાનામાં 34,667 લખી દેવા અને ત્યારબાદ સરવાળો કરી લેવો. એ કુલના ખાનાનો સરવાળો તો છે જ 138,667, પણ બાકી બેના ખાના પડતર અને નફો એનો સરવાળો કરી લેવો. પડતર 104,000, નફો 34,667. જો કદાચ આપણને એવું લાગે કે એ ગણતરી સાચી છે કે ખોટી, એ જો કદાચ આપણને શંકા જતી હોય તો પડતરનો કુલ સરવાળો અને નફાનો કુલ સરવાળો બેનો સરખો સરવાળો કરી લેવો, તે 138,667 થાય છે કે નહીં એ જોઈ લેવું. જો થઈએ તો 104,000 પ્લસ 34,667 એટલે 138,667 થાય છે. એટલે એ ગણતરીમાં આપણે લખવામાં ભૂલ નથી એવું સાબિત થાય. જો પડતરનો કુલ સરવાળો નફાનો સરવાળો આ બેનો સરવાળો થઈને કુલનો સરવાળો છે એના કરતાં જો કંઈ આંકડો જુદો જતો હોય તો આ લખવામાં ક્યાંક આપણી ભૂલ છે એવું પણ સાબિત થતું જાય. હવે આ ઉધાર બાજુની વિગતો, એક સાઈડની વિગતો પૂરી થઈ. હવે જમા બાજુ જોવા જઈએ, બીજી બાજુ, તો અહીં કોઈ વિગત જ નથી. તેમાં શું લખવું? તો ગયા વખતે પણ સમજાવ્યું છે, ગયા દાખલામાં, કે જ્યારે આ સ્થિતિ હોય ત્યારે જે ઉધાર બાજુનો કુલ સરવાળો છે એ નીચે કુલના ખાનામાં લખી દેવો, એટલે ઉતારો જ કરી લેવાનો. 138,667, પડતરમાં 104,000 અને નફામાં 34,667. હવે એ લખી દીધા પછી કોઈ વિગત જ ન હોવાને કારણે એની એ રકમ કુલમાં ઉપર લઈ જવું. 138,667, પડતરમાં 104,000 અને નફામાં 34,667. હવે એ રકમની સામે વિગત શું લખવી? તો વિગત પણ કાંઈ નથી. તો વિગત કાંઈ ન હોય ત્યારે એ હવે પછીની પ્રક્રિયામાં લઈ જવાની છે, એટલે કે પ્રક્રિયા એમાંથી બીમાં લઈ જવાની છે. એટલે અહીં વિગતમાં લખું, પ્રક્રિયા બી ખાતે લઈ ગયા. પ્રક્રિયા બી ખાતે લઈ જતી વખતે એનો ઉલ્લેખ થઈ જાય છે. એનો અર્થ એમ કે હવે પ્રક્રિયા બીનું ખાતું તૈયાર કરતી વખતે પ્રક્રિયા એ જેટલી જ વિગતો હશે, પણ એના કરતાં એક વધારાની વિગત સૌ પ્રથમ લખવાની, એ કે પ્રક્રિયા એ ખાતેથી લાવ્યા અને ત્યારબાદની બધી વિગતો એક સરખી. અહીં બધી વિગતો પણ જોતા જઈએ તો અહીં આપણી પાસે એક ફોર્મેટ તૈયાર કરી દેવાનું કે પ્રક્રિયા એ ખાતેથી લાવ્યા, પછી શરૂઆતનો સ્ટોક, પ્રત્યક્ષ માલ સામાન, પ્રત્યક્ષ મજૂરી. હવે પહેલાં પ્રક્રિયાના ખાતામાં માત્ર 3 વિગતનો સરવાળો થાય અને કુલ રકમ થતી, અહીં 4 વિગતોનો સરવાળો થશે અને કુલ રકમ થશે. એટલે ચોથી વિગત કહી તો પ્રક્રિયા એ ખાતેથી જે લાવીએ છીએ એ, અને બાકી આખું ફોર્મેટ એક સરખું. એટલે એ પ્રમાણે તમારે એની તૈયારી કરી લેવી. એટલે પ્રક્રિયા એ ખાતેથી 138,667 જે ત્રણેય ખાનામાં છે, કુલના ખાનામાં, પડતરના ખાનામાં, નફાના ખાનામાં, એ બધી વિગતો લખી દેવી. એ બધી વિગતો લખતી વખતે ખાસ બાબતો ધ્યાનમાં રાખવી. અહીં ઘણી બધી ભૂલ થઈ લાગે છે કે નફો જ્યારે લેવા જઈએ ત્યારે પ્રક્રિયા એમાં 34,667 છે, એના બદલે 11,000 લખાયું છે. પ્રક્રિયા એ ખાતેથી લાવતી વખતે એટલે સુધારો કરી લેજો. ઉપર કદાચ લખતી વખતે સરખો લઈ હોય, પણ સેવ કરતી વખતે કંઈક ભૂલ થઈ હશે જેના કારણે આ નહીં થયું હોય એવું બની શકે. હવે પછી જ્યારે આ દાખલાઓની ગણતરી કરવાની થાય ત્યારે હું ચેક કરીને જ આવીશ, એટલે વ્યવસ્થિત તમારી સામે જવાબ પર મૂકી શકાય. પણ અત્યારે આ દાખલામાં થોડોક સુધારો કરી લઈએ. અહીં શરૂઆતનો સ્ટોક, પહેલાં કુલનું ખાનું જ પૂરું કરીએ. દાખલાની વિગત મુજબ 28,000, પ્રત્યક્ષ માલ સામાન 42,000, પ્રત્યક્ષ મજૂરી 30,000. આ ચારેય રકમનો સરવાળો કુલ રકમ તરીકે ગણાય છે. એટલે ચારેયનો સરવાળો કરવા જઈએ એટલે 238,000ની જગ્યાએ 238,667 રૂપિયા થાય છે. અહીં પણ 238,000 જ લખાયા છે. 238,667 તમારે સુધારો કરી લેવાનો છે. ત્યારબાદ એમાંથી આખર સ્ટોક 12,000 બાદ કરવાનો છે. તો 238,667માંથી 12,000 બાદ કરો એટલે પ્રાથમિક પડતર 236,668 આવે છે. એટલે ત્યાં બરાબર છે 226,668. અને ત્યારબાદ એમાં પરોક્ષ ખર્ચા દાખલાની વિગત મુજબ 12,000 છે, એ પ્લસ કરી દેવાના. એટલે ફરીથી 12,000 પ્લસ થતાં 238,667 રૂપિયા આવે છે. અને એના ઉપર નફો 20% ફેરબદલી કિંમત પર છે. એટલે ફેરબદલી કિંમત પર 20% એટલે કઈ રીતે ગણતરી કરવી એ તમને સમજાવી દીધું છે. અહીં નફો
ગણવા માટે ફેરબદલી, ધારો કે ફેરબદલી કિંમત 100 રૂપિયા હોય અને એમાં 20 રૂપિયા નફાનો સમાવેશ થાય એની પડતર 80 રૂપિયા છે અને એના આધારે ગણતરી કરવાની છે. 80 રૂપિયા પડતર હોય અને એમાં 20 રૂપિયા નફો માટે 2,38,667 રૂપિયા પડતર હોય ત્યારે નફો કેટલો, એ પ્રકારે દ્વિધાશુલ સૂત્ર મૂકીને ગણતરી કરીએ તો 59,667 રૂપિયા નફો આવશે. એ ગણતરી કરીને લખી લેવું, તમારે જાતે ગણતરી કરી લેવાની, સીધો એનો ઉતારો કરવો નહીં, કારણ કે આમાં બે જગ્યાએ ભૂલ છે એ તમને બતાવી દીધી છે, એટલે તમારે ગણતરી કરીને કરવાનું. અત્યારે મારી ગણતરી પ્રમાણે 2,98,334 રૂપિયા આવે છે, એટલે કુલનું ખાનું અહીં પૂરું થાય છે. કુલનું ખાનું પૂરું થતાં બાકીના જે બે ખાના છે, પડતર અને નફો, એ ખાના ભરતા જવું. તો પડતરમાં એની 1,04,000 જે ઉપરનો સરવાળો લીધો છે એને અહીં 11,000ની જગ્યાએ 34,667 રૂપિયા છે એ લખી દેવાના. હવે શરૂઆતના સ્ટોકમાં નફો કેટલો એ દાખલાની વિગતમાં આપી દીધો છે કે આંતર પ્રક્રિયાનો શરૂઆતના સ્ટોકમાં નફો, તો નફો સીધો આપી દીધો છે, એટલે 28,000માંથી પડતરમાં કાંઈ લખવાનું તે સીધો નફો લખવાનો છે 4,000. હવે અહીં પણ 11,000 જે લખ્યા છે એ પ્રિન્ટિંગ મિસ્ટેક છે, અહીં 11,000 નથી, 11,000 કરતાં અહીં રકમ આવશે 24,000. 24,000 એટલા માટે કે 28,000માંથી 4,000 નફો બાદ કરીએ એટલે એની પડતર 24,000 આવશે. એટલે આ પ્રિન્ટિંગ મિસ્ટેક 11,000ની સુધારેલી છે. બે જગ્યાએ ભૂલથી ક્યાંક 11,000 પ્રિન્ટ થઈ ગયું છે, બે રીતે ખબર નથી, કારણ કે લગતા હજી ઓછું પાવે છે, એટલે આ થોડીક શરૂઆતમાં તકલીફ મને પણ રહેવાની છે અને હું સુધારો કરીને આવીશ તો તમને તકલીફ નહીં પડે, પણ જ્યારે સમજાય છે ત્યારે આ તમારી સામે એવી વિગતનો ઉલ્લેખ કરતો જાઉં છું. એટલે અહીં 11,000 નહીં પણ અહીં પડતર 24,000 છે, 28,000 બાદ કરો એટલે 24,000. ત્યારબાદ પ્રત્યક્ષ માલ સામાન અને પ્રત્યક્ષ મજૂરી, આમાં તો કંઈ નફો હોતો નથી એટલે પડતરમાં 42,000 અને 30,000 એ જ લખી દેવી. અને ત્યારબાદ પડતરનો સરવાળો કરી લેવો, પડતરનો સરવાળો કરો એટલે 2,00,000 રૂપિયા આવશે અને કુલમાં 2,38,667 છે અને પડતર 2,00,000 છે. એનો અર્થ એમ કે 2,38,667માંથી 2,00,000 બાદ કરશો તો 38,667 આવવા જોઈએ. તો એ છે કે નહીં એ નફાની જે વિગતો આવે એનો સરવાળો કરી લેવો અને એ બાબત ધ્યાનમાં આવે. 38,667 એ આવશે જ, કારણ કે 11,000ની જગ્યાએ 34,667 છે, એમાં 4,000 ઉમેરો એટલે 38,667 આવશે. ત્યારબાદ આખા સ્ટોક, આખા સ્ટોકની પડતર હવે નક્કી કરવાની છે. 12,000 આખા સ્ટોકની પડતર પહેલા પ્રક્રિયાના ખાતામાં કઈ રીતે નક્કી કરી, આખા સ્ટોક ગુણ્યા કુલ પડતર છેદમાં કુલ રકમ, એટલે 12,000 ગુણ્યા 2,00,000 છેદમાં 2,38,667 આ પ્રકારે કરશો એટલે એની પડતર 10,056 રૂપિયા આવે છે. એનો અર્થ એમ કે 12,000માંથી 10,056 બાદ કરતાં 1,01,944 રૂપિયા એ નફો છે, એટલે એ 2,38,667માંથી 12,000 બાદ કરતાં 2,26,667 આવે છે. 2,00,000માંથી 10,056 રૂપિયા બાદ કરતાં 1,89,944 આવે છે અને 38,667માંથી 1,944 બાદ કરતાં 36,727 આવે છે. ત્યારબાદ પરોક્ષ ખર્ચા, પરોક્ષ ખર્ચા પ્લસ કરવાના છે, તો કુલમાં 12,000 પ્લસ કરી દીધા. ખર્ચામાં પડતર નફો નથી હોતો એટલે બધી જ રકમ પડતર છે 12,000, એનો અર્થ નફો નથી એટલે લખી દે. અને ત્યારબાદ કુલમાં તો આપણે સરવાળો કરી દીધો છે 2,38,667 અને ત્યારબાદ પડતરમાં આ ઉમેરવા જાઓ એટલે 2,01,000 થાય છે. અને એ પ્રમાણે ગણતરી કરીએ, સરવાળો કરી દો અને ત્યારબાદ કુલ પડતર એટલે એમાં કોઈ નફો નથી એટલે બધી રકમ ઉમેરી દેવી. એટલે અહીં 2,01,000 નહીં પણ 2,01,944 રૂપિયા આવશે. અહીં 1,89,944માં 12,000 પ્લસ કરવાના છે, 944 રૂપિયા પ્લસ કરવાના રહી ગયા છે. જ્યાં જ્યાં આ પ્રકારની બહુ મોટી ભૂલ છે એ તમારે સામે મૂકું છું, બીજી વખત આ પ્રકારની ભૂલ ન થાય એની હું સંપૂર્ણ કાળજી રાખીશ, પણ આ વખતે આ ભૂલથી હાથે લખેલી કોપી છે એ લાઈવ નથી અને એ લાઈવ પ્રિન્ટિંગ કરેલી જ કોપી છે, લેપટોપમાં લખતા કંઈ ખાલી ગયું હશે એટલે ખ્યાલ નથી એવું, જેના કારણે આવું થઈ ગયું છે, ક્ષમ્ય બનશો. છતાંય આ સમજીને આપણે ગણતરીને આગળ વધીએ.
એટલે એ પ્રમાણે અહીં ત્રણેય ખાનાનો પછી સરવાળો કરી લેવો. નફાનો 20% લખી દીધો, નફો આવે છે એ નફામાં 59,667 લખી દે, એટલે સરવાળો કરતા 201,944 પ્લસ 96,000, એ પ્રકારે સરવાળો કરશો એટલે 96,390, એટલે 298,334 આ પ્રકારનો સરવાળો આવી જશે. અને એ જ પ્રમાણે એ જ વિગત જમા બાજુ પ્રક્રિયા એમાં લઈ ગયા છે અને લખી છે, એ જ પ્રમાણે આગળ વધતા જવાનું. એ જ પ્રકારે પ્રક્રિયા સીનું ખાતું તૈયાર કરી દેવાનું. પ્રક્રિયા સીના ખાતામાં હું બહુ સમજૂતી નથી આપતો, કારણ કે બીની જેમ જ તૈયાર કરવાનું છે અને નફો અને આ ખર્ચો બેને ખાસ ધ્યાનમાં રાખવાના છે. અને ત્યારબાદ આવડે નઈ ને અમારો હાથ હલી જાય એટલે આગળ જતું રહે. ખરેખર કોમ્પ્યુટર નો બહુ જાણકાર નથી એટલે ઘણી બધી ભૂલ પડે છે અને એ પ્રમાણે આ બધું થતું જાય છે. એટલે એ પ્રમાણે આગળ વધતું જવાનું છે. પ્રક્રિયા એમાં જે કંઈ સરવાળો આવે છે એ જ પ્રક્રિયા સીમાં લઈ જવાનો છે અને એ પ્રમાણે લખતા જવાનું છે, એટલે એ પ્રકારેની ગણતરી થાય છે. ત્યારબાદ તૈયાર માલના સ્ટોકના ખાતા તરફ સીધા તૈયાર માલના સ્ટોકના ખાતા તરફ આગળ એટલા માટે વધીએ કે પ્રક્રિયા બીની જેમ જ પ્રક્રિયા સીનું ખાતું તૈયાર કરવાનું છે. એટલે પ્રક્રિયા બીમાં લખવામાં ખૂબ ભૂલ થઈ છે, જે તમને સુધારીને તમને કહી છે એ પ્રમાણે આગળ વધવાનો પ્રયત્ન કરજો. આમાં છે કે નહીં ખબર નથી, એટલે એ પ્રકારે તમે તમારી રીતે ગણતરી કરજો. તમને કેટલું સમજાયું છે એ જોઈ લઈશ અને મારી સાથે કદાચ બીજો દાખલો હોય તો હું તરત હમણાં આ દાખલો પૂરો થાય એટલે મૂકી દઈશ, એટલે જવાબ મૂકી દઈશ. એટલે આ જવાબ અત્યારે બાજુએ રાખજો. હું હાથથી લખના કરતાં કોમ્પ્યુટર ઉપર જરી પ્રિન્ટ કરીને આપીએ તો વધારે સારું, એ ગણતરી તમને સારું આપવા જોઈએ. પણ આમાં કંઈક ભૂલ થઈ છે સેવ કરવામાં, એના કારણે આ સ્થિતિ થઈ હશે. જે કંઈ હશે એ પણ તમારી સામે મૂકી દઉં છું. હવે અહીં જે વિગત આપી છે એ વિગત મુજબ સ્ટોકમાં માત્ર જે વિગતો આપી છે દાખલામાં એ જ લેવાની છે. ગયા વખતે સમજાવી દીધું છે અને એ પ્રમાણે લખવા જાય, એટલે પ્રક્રિયા સી ખાતે જે લાવીએ છીએ એ શરૂઆતનો સ્ટોક એમાં પ્લસ કરીએ, એટલે આખો સ્ટોક બાદ કરવાનો, એટલે કુલ પડતર, અને કુલ પડતરમાંથી નફો કેટલો છે એ વેચાણના આધારે નક્કી કરવાનું. અહીં વેચાણ આપી દીધું હોય છે, આમાં નફાનો દર આપવામાં નથી આવતો, એટલે કુલ પડતર અને વેચાણ બે વચ્ચેનો તફાવત વેચાણમાંથી કુલ પડતર બાદ કરશો તો એ નફો હશે. એટલે અહીં એ પ્રકારે ગણતરી કરી છે, તમને નમૂનો આપો આપી દીધો છે, એ પ્રકારે ગણતરી કરી લેજો. અહીં ગણતરીના આધારે એ નક્કી થાય છે કે અહીં કુલ નફો 401,135 છે અને એ પ્રમાણે એની ગણતરી કરવામાં આવી છે. એટલે ખરેખર મળેલ નફો કેટલો એના માટે ગયા વખતે આપણું તમારી સામે નમૂનો મૂકી દીધો અને એ નમૂના પ્રમાણે જે તે વિગત જ્યાં લાગુ પડે ત્યાં મૂકતા જજો. જે રકમ જ્યાં મૂકી શકાય એવું લાગુ પડે ત્યાં મૂકી દેવાની અને એના આધારે 401,135 આવે છે કે નહીં એ જોઈ લેવું. નહીં આ બીજા દાખલામાં કદાચ સમજવામાં તમને થોડી તકલીફ પડી હશે, કારણ કે જે ભૂલ હતી એના કારણે, પણ એ ભૂલ સુધારવા માટે અત્યારે મારી પાસે જવાબ બીજો છે એ જોઈ લઉં છું અને એ જવાબ એ અત્યારે તમારી સામે મૂકી દઉં, અથવા આવતા લેક્ચરમાં ફરીથી એનો એ દાખલો ગણાવીશ જવાબ સાથે. છતાંય કાંઈ ન સમજાતું હોય તો મને પૂછી લેજો અને એ પ્રમાણે આગળ વધવાનો પ્રયત્ન કરજો. બધા વિદ્યાર્થી મિત્રોને
सॉरी कदा नहीं समझाई हो थोड़ी दाखला में गणतरी में जवाब लख आंकड़ा लख भूल थी से आता लैक्चर में सुधारी लैसू और जवाब तरी मूकी दईसू।